ઓકે ફાઇન. યસ, કેટેગોલા મીન આપણે જોયું સિન્થેસિસ, સ્ટોરેજ એન્ડ રિલીઝ પ્રોસેસ, અને એની ફિઝિયોલોજિકલ એક્શન બી આપણે જોયું. હવે પછી જે આપણે કામ કરવાના છે, દેટ ઇઝ સિમ્ફેથોલાઇટિક્સ અને સિમ્ફેથોમાઇમેટિક્સ. સિમ્ફેથોલાઇટિક્સ એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની એક્ટિવિટીને સપ્રેસ કરે એવા બધા એજન્ટ્સ છે, એને આપણે શું કહીશું, સિમ્ફેથોલાઇટિક્સ કહીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અને બીજા જે ગ્રુપ છે, દેટ ઇઝ સિમ્ફેથોમાઇમેટિક્સ, જે આજે આપણે ડિસ્કશન કરવાના છે. તો યસ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિમ્ફેથોમાઇમેટિક્સ? યસ, એની આઈડિયા? જો અમે તમે જોશો તો સિમ્ફેથોમાઇમેટિક્સ, માઇમિક એટલે કે મિમિક્રી કરવી, બરાબર. સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમની મિમિક્રી કરવાવાળા કોઈ પણ એજન્ટ અથવા સબસ્ટાન્સ છે એ બોડી ટિશ્યુમાં એ પ્રમાણે ઓલ્ટરેશન કરે, કે એ ઓલ્ટરેશન જ્યારે સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ હોય અને એ જે ઓલ્ટરેશન થતા હોય એ પ્રકારના ઓલ્ટરેશન હોય, એટલે કે સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમની મિમિક્રી કરતા હોય એ બધા જ એજન્ટને આપણે શું કહીશું, સિમ્ફેથોમાઇમેટિક્સ, બરાબર છે, રાઈટ? તો યસ, એની પર આજે આપણે ડિટેલિંગમાં ડિસ્કશન કરીશું. યસ, સિન્થેટિક પાથ, સિન્થેટિક સ્ટોરેજ અને રિલીઝ પાથવે એક હું ફટાફટ બ્રીફ કરી દઉં, જેથી શું તમને કંઈ નવું ના લાગે અને એનાથી આપણને વધારે આવશે, કારણ કે જે કેટાગોલામિન છે એનામાંથી આપણે કેવી રીતના નોન કેટાગોલામિન બનાવવાના છે એની પર વધારે આઈડિયા આવે. યસ, તો યસ, એસેન્શિયલ જે છે, યસ, અમાઈનો એસિડ, દેટ વોઝ, યસ, ફિનાઇલ એલાનિન, વેરી ગુડ, રાઈટ. તો ઓકે, ફટાફટ એનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ફિનાઇલ એલાનિન. તો ફિનાઇલ એલાનિનમાં શું છે, તો બેન્ઝીન રિંગ છે, પછી ઇથાઇલ ચેન છે, અને એમાં કાર્બોક્સિલ ગ્રુપ છે, અને એની સાથે શોર્ટેજ છે અમાઇનો ગ્રુપ, સિંગલ અમાઇનો ગ્રુપ, દેટ ઇઝ ફિનાઇલ એલાનિન, રાઈટ, ફિનાઇલ એલાનિન, રાઈટ. અને પછી શું થાય છે કે યસ, ફિનાઇલ એલાનિનનું હાઇડ્રોક્સિલેશન થાય છે લિવરની અંદર, અને યસ, ફિનાઇલ એલાનિનના ફોર્થ કાર્બન પર હાઇડ્રોક્સિલેશન થાય છે, રાઈટ. અને બેઝિકલી ફિનાઇલ એલાનિન શેમાં કન્વર્ટ થાય છે, ટાયરોસિન, વેરી ગુડ. આ બધા એઝ ઇટ ઇઝ આવશે. ધીસ ઇઝ ટાયરોસિન. યસ, ધેન આફ્ટર, યસ, શું થાય છે, તો ટાયરોસિન ઇઝ બેઝિકલી ટેક અપ બાય નર્વ એન્ડિંગ ઇન ધ નર્વ એન્ડ સાઇટોસોલિક એન્વાયરમેન્ટ, ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ. યસ, બેઝિકલી શું કરે છે, હાઇડ્રોક્સિલેશન કરે છે ટાયરોસિનનું, અને બેઝિકલી એના થર્ડ કાર્બન પર, તો ધીસ ઇઝ થર્ડ એન્ડ ફોર્થ, તો અહીંયા હાઇડ્રોક્સિલેશન થાય છે અને બાકીનું સેમ પિક્ચર છે, સી એચ, સી ડબલ ઓ એચ એન્ડ એન એચ ટુ. તો બેઝિકલી ધીસ ઇઝ ફિનાઇલ એલાનિન ટાયરોસિન, અને બેઝિકલી શું થાય છે, ધીસ ઇઝ ડાય હાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ, ડોપા, વેરી ગુડ. એન્ડ ધેન યસ, ડોપા ઇઝ ફર્ધર ડીકાર્બોક્સિલેટેડ, વેરી ગુડ. ડોપા ડીકાર્બોક્સિલેઝ છે, બેઝિકલી શું કરે છે, તો ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન છે એના જે આલ્ફા કાર્બન પર કાર્બોક્સિલ ગ્રુપ છે એનું બેઝિકલી શું કરે છે, ડીકાર્બોક્સિલેશન કરે છે, રાઈટ. અને જે આપણને સ્ટ્રક્ચર મળે છે, દેટ ઇઝ સી એચ ટુ, સી એચ ટુ, એન એચ ટુ. ધીસ ઇઝ યુ કેન સે પેરેન્ટ કમ્પાઉન્ડ, રાઈટ. એન્ડ ધીસ ઇઝ કોલ, યસ, ડોપામિન, વેરી ગુડ, રાઈટ. યસ, આ ડોપામિન છે બેઝિકલી, યસ, ઇટ ઇઝ મોનોએમાઇન, યસ, વિચ ઇઝ ડિરાઇવ ફ્રોમ સિંગલ અમાઇનો એસિડ. અને યસ, યસ, સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં જે માઇટ્રોકોન્ડ્રિયલ સેલ મેમ્બ્રેન પર જે બેઝિકલી ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે, દેટ ઇઝ મોનોએમાઇન ઓક્સિડેઝ છે, બેઝિકલી એમનું ઓક્સિડેટિવલી ડીએમાઇનેશન કરી એમને ડિસ્ટ્રોય કરી દે છે, એટલા માટે આ ડોપામિન છે એ વેસિક્યુલર મોનોએમાઇન વેસિક્યુલર મોનોએમાઇન ટ્રાન્સપોર્ટર દ્વારા શું થઈ જાય છે, વેસિકલની અંદર અપટેક થઈ જાય છે. વેસિકલની અંદર રહેલા અનધર એન્ઝાઇમ, દેટ ઇઝ બીટા ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ. તો આ જે ડોપામિન છે એનો બીટા કાર્બન, ધીસ ઇઝ આલ્ફા એન્ડ ધીસ ઇઝ બીટા, તો બીટા કાર્બન પર શું થાય છે, હાઇડ્રોક્સિલેશન થાય છે, અને ડોપામિન ઇઝ કન્વર્ટેડ ઇન ટુ વોટ, વેરી ગુડ. તો અગેન ધીસ ઇઝ શું થઈ જાય છે, એમાં
તો યસ, બીટા કાર્બન પર છે ને, તો ધીસ ઇઝ બીટા કાર્બન. તો બીટા કાર્બન પર શું એડ થાય છે? હાઇડ્રોક્સિલેશન એન્ડ ડોપામિન ઇઝ કન્વર્ટેડ ઇન ટુ નોર એપિનેફ્રિન, રાઈટ? નોર એપિનેફ્રિન છે ફર્ધર ટેકઅપ થ્રુ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ અગેન ફ્રોમ ધ વેઝિક્યુલર એન્વાયરમેન્ટ, ઇટ ઇઝ બ્રોટ ટુ સાઇટોસોલિક એન્વાયરમેન્ટ. અને સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં રહેલા યસ એન્ઝાઇમ છે, સિમ્પલ નામ યાદ રાખવું હોય તો બેઝિકલી એ એન્ઝાઇમ છે એ આ જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે એની પર મિથાઇલેશન કરે છે, દેટ ઇઝ એન મિથાઇલ ટ્રાન્સફરેઝ, રાઈટ? તો મિથાઇલ ટ્રાન્સફરેઝ છે. અને બીજું ડિટેલિંગ બુકમાં જે નામ લખેલું છે દેટ ઇઝ ફિનાઇલ એથાનોલામિન, ફિના એન મિથાઇલ ટ્રાન્સફરેઝ, રાઈટ? એ બીજી શું કરે છે? તો જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે ત્યાં મિથાઇલેશન કરે છે, મિથાઇલ ગ્રુપ એડ કરે છે. યસ, ધીસ ઇઝ સી એચ ઓ એચ સી એચ ટુ, અને યસ એનએચ ટુમાંથી એચ શું એડ થશે? મિથાઇલેશન, મિથાઇલ ગ્રુપ. ધીસ ઇઝ સી એચ થ્રી એન્ડ ધીસ ઇઝ કોલ એપિનેફ્રિન. યુ કેન સે એપિનેફ્રિન ઇઝ એ મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન, મિથાઇલેટેડ નોરેપિન. તો ધીસ ઇઝ ધ પાથવે કે ભાઈ આ પ્રમાણે અલગ અલગ, ધીસ ઇઝ કેસ્કેડ ઓફ એન્ઝાઇમેટિક એક્ટિવિટી ઇન ધ યુ કેન સે નર્વ એન્ડિંગ ઇન સાઇટોસોલિક એન્ડ વેઝિક્યુલર એન્વાયરમેન્ટ. અલ્ટિમેટલી આપણે ડોપામિન જે તે કેટલા એન્ઝાઇમ અવેલેબલ છે એ પ્રમાણે એ ન્યુરોન છે, મે બી ડોપામિનર્જી કે નોરએડ્રેનર્જી કે એડ્રેનર્જી હશે, રાઈટ? એ આપણે ઓલરેડી બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલું છે, રાઈટ? તો યસ, ધીઝ આર ધ કેટાકોલામિન, રાઈટ? અને કેટાકોલામિન આપણને ખબર છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય ત્યારે બેઝિકલી શું થાય છે? તો યસ, ટાર્ગેટ ટીસ્યુ પર નર્વ એન્ડિંગ છે એ નોરેપિનેફ્રિન અને એડ્રેનલ મિડેલામાંથી એપિનેફ્રિન ડોમિનેન્ટલી રિલીઝ થાય છે, અને ટાર્ગેટ ટીસ્યુ પર કેટાકોલામિન મિડિએટેડ એડ્રેનર્જિક રિસેપ્ટર્સ સ્ટિમ્યુલેટ થાય છે. ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ, યુ કેન સે સ્ટિમ્યુલેટરી સિગ્નલિંગ થાય છે, અલ્ટિમેટલી ટીસ્યુ ફંક્શન શું થાય છે? એન્હાન્સ થાય છે, રાઈટ? ઓકે, ફાઇન. અને આપણે યસ બે પ્રકારના ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમની બી વાત કરી હતી, તો એક હતા માવ. માવ એ ઓકે, અહીંયા આપણે ડિસ્કશન કરવી જરૂરી છે. તો કઈ લેવલ છું? સપોઝ ધીસ ઇઝ ડોપામિન, રાઈટ? તો ડોપામિન કે નોરેપિનેફ્રિન કે એપિનેફ્રિન, તો જે મોનોઅમાઇન ઓક્સિડેસ છે બેઝિકલી યસ, એ શું કરે છે? તો આલ્ફા કાર્બન છે એની સાથે યસ અફિનિટી બતાવે છે. એટલે કે અહીંયા જસ્ટ હાઇપોથેટિકલી હું વાત કરું છું, તો અહીંયા શું કરે છે બેઝિકલી? ઇટ સિટ્સ હિયર. અને ઓક્સિડેટિવલી યસ શું કરે છે? ઇટ ડીઅમાઇનેટ ધીસ અમાઇનો ગ્રુપ. તો શું થઈ ગયા? અમાઇનો ગ્રુપને યસ યસ એને અમાઇનોઇડને રિમૂવ કરી દે છે, તેથી ઇટ ઇઝ નાઉ નો મોર કેટાકોલમિન, રાઈટ? તો એ પ્રમાણે એને ડિસ્ટ્રોય કરી દે છે. તો ધીસ ઇઝ મોનોઅમાઇન ઓક્સિડેસ, રાઈટ? આ સમજવાની જે એક ઇન પ્રિન્સિપલ આપણે સમજીએ એટલે વધારે મજા આવશે. તો ધીસ ઇઝ માવ. અને યસ, બીજું શું છે? સીઓએમટી, કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ. તો શું કરે છે? તો કેટાકોલ, ધીસ ઇઝ સપોઝ કેટાકોલ, અને એમાં શું કરે છે? તો ઓ ફોર હાઇડ્રોક્સિલ ગ્રુપ. તો યસ, આ સીઓએમટી છે એ બેઝિકલી કેટાકોલ રિંગ પર રહેલા બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એને શું કરે છે? રિમૂવ કરી અને ત્યાં શું એડ કરે છે? મિથાઇલેટ, રાઈટ? તો હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી અને ત્યાં મિથાઇલ ગ્રુપ એડ કરે છે, અને કેટાકોલામિનને બેઝિકલી ઇનએક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરે છે, રાઈટ? તો આ બે જે છે, મોનોઅમાઇન ઓક્સિડેઝ અને સીઓએમટી, રાઈટ? તો આ પ્રમાણે એ કેટાકોલામિનને ડિસ્ટ્રોય કરે છે. એટલા માટે યસ જનરલી આપણે વાત કરી હતી કે કેટાકોલામિન્સ આર નોટ ટેકન ઓરલી, એન્ડ ઇફ દે આર ટેકન ઓરલી દે આર ફ્રોમ ધ જીઆઈટી દે આર નોટ એબ્ઝોર્બ બીકોઝ દે આર હાઈલી પોલર. હાઇડ્રોક્સિલ ગ્રુપ આર વેરી હાઈલી પોલર, રાઈટ? એ પછી બી જોયું કે સમ ઓફ દેટ આર એબ્ઝોર્બ દે વિલ બી ડિસ્ટ્રોય બાય ધ યુ કેન સે કેટાકોલામિન ડિસ્ટ્રોય, દેટ ઇઝ મોનોમેન ઓક્સિડેશન કેટાકોલ ઓમિથાઇલ ટ્રાન્સફર, બીકોઝ GIT lining, liver and you can say kidney are highly rich in MAO and CMT, right? Yes, so blood માં available જ નહીં થાય. બીજું કે તમે યસ પારેન્ટરલી આપો છો, તો જો બોલસ આપશો તો વિધિન 5 મિનિટ છે એ બોડી ટિશ્યુમાં રહેલા આ ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે એ કેટાકોલામિનને શું કરે છે? ડિસ્ટ્રોય કરે છે. જેના કારણે જે ફાર્મેકોલોજીકલી જે તમારે ઇફેક્ટ જોઈએ છે એ બહુ લીસ્ટ પીરિયડ માટે 5 to 10 મિનિટ માટે પછી એની ઇફેક્ટ લોસ થઈ જશે. તો કન્ટિન્યુઅસલી લોંગ રન
લોંગ ટાઈમ માટે તમારી ઇફેક્ટિવ થઈ છે તો કેટાકોલામિનને તમારે ફિઝિકલી કન્ટિન્યુઅસલી પારેન્ટલી ઇન્ફ્યુઝનમાં આપવા પડશે, જેનાથી શું થશે કે કોન્સ્ટન્ટલી ન્યૂ કેટાકોલામિન એડમિનિસ્ટર થશે અને જે પ્રિવિયસલી છે ઇટ વિલ બી ડિસ્ટ્રોઇડ. પણ અલ્ટિમેટલી તમારે ફાર્મેકોલોજીકલ એક્શન છે આપણે તમને ડિઝાયર્ડ એક્શન મળતી રહેશે અને બાકીના જે અને અલ્ટિમેટલી શું થશે આપણે આખો પાથવે જોયો તો કે યસ કેટાકોલામિન છે લાઈક નોરએપિન એપિન 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 જે તમે આપો છો માનો તો શું થશે અલ્ટિમેટલી ઇટ વિલ બી એક્સક્રીટ મેજોરિટી ઓફ દે વિલ બી મેટાબોલાઇઝ એન્ડ એક્સક્રીટેડ થ્રુ યુ કેન સે કિડની. કઈ તમને જોવા મળશે વેનેલાઇલ મેન્ડેલિક એસિડ રાઈટ અને અધરવાઇઝ મિથાઇલેટેડ એપિનેપ્રિન અને મિથાઇલેટેડ નોરએપિનેપ્રિન આ ત્રણ ફોર્મની અંદર તમને અલ્ટિમેટલી એ એક્સક્રીટેડ વાય એલિમિનેટ થશે રાઈટ. તો યસ ફાર્મેકોલોજીમાં બેઝિકલી યસ આ કેટાકોલામિનને જે એન્ડોઝિનસ કેટાકોલામિન છે એની એક્ટિવિટીને મિમિક કરતા જ સબસ્ટાન્સ મતલબ એક શું કહેવાય જે પેરેન્ટ કમ્પાઉન્ડ છે એમાંથી જ એ લોકોએ ડિરાઈવ કરે એમાં પ્લસ માઇનસ થોડા ચેન્જીસ કરે રાઈટ. કેવા ચેન્જીસ કરે જોઈએ તો યસ ઓકે આ સ્ટ્રક્ચર તમે મને કહેશો જે શું છે. યસ ધીસ ઇઝ બેન્ઝીન રિંગ, ધીસ ઇઝ 3 ફોર હાઇડ્રોક્સિલેશન, ધેન ઇથાઇલ ગ્રુપ ઇઝ હિયર, યસ હિયર ઓલ્સો હાઇડ્રોક્સિલ ગ્રુપ, ધીસ ઇઝ CH2 એન્ડ ધીસ ઇઝ NH2. યસ નોરએપિનેફ્રિન વેરી ગુડ. તો નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોરએપિનેફ્રિન. નોરએપિનેફ્રિન ઓકે. અને યસ આ સ્ટ્રક્ચર કયું છે મને જરા આઈડેન્ટિફાઈ કરીને બતાવો. ધીસ ઇઝ હાઇડ્રોક્સિલ ગ્રુપ, અગેન ધીસ ઇઝ ઇથાઇલ ચેન, બટ અગેન હિયર હાઇડ્રોક્સિલ ગ્રુપ. યસ હિયર યોર અમાઇનો ગ્રુપ અટેચ વિથ મિથાઇલ ગ્રુપ. વેરી ગુડ. એપિનેફ્રિન હવે આ જે જે એન્ડોઝિનસ કેટાકોલામિન છે એમાં પ્લસ માઇનસ શું કરે ઓલ્ટરેશન કરે અને ઓલ્ટરેશન કરીને બેઝિકલી નવા યુ કેન સે એજન્ટ અધરવાઇઝ અધરવાઇઝ ડ્રગ ઇન્વેન્ટ કરવામાં આવી. તો એમાં બેઝિકલી શું કર્યું ઓકે તો ધીસ ઇઝ કેટાકોલ રિંગ રાઈટ અને દે આર હાઈલી ચાર્જ. ફાર્મેકોલોજીમાં હું તમને એ પ્રિન્સિપલ કહું તો જેટલું સબસ્ટન્ટ હાઈલી મિથાઇલેટેડ હશે એટલું એ વધારે પરમિએબલ બનશે કે સેલ મેમ્બ્રેન ઇઝીલી ક્રોસ કરી શકશે રાઈટ. પણ જેટલા વધારે હાઇડ્રોક્સિલ હશે એટલું જ એ કમ્પાઉન્ડ છે હાઈલી પોલર થશે અને હાઈલી પોલર હશે હાઈલી ચાર્જ હશે તો સેલ મેમ્બ્રેનને ક્રોસ કરી શકશે નહીં રાઈટ. એનો મતલબ શું થયો કે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન છે દે આર હાઈલી ચાર્જ. તો હાઈલી ચાર્જ છે તો યસ માનો કે તમે ઇન્ટ્રાવિનસલી આપો છો તો યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જે કેપિલરી બેડ છે જેને આપણે કહીએ છીએ એને બાયફર્ગેટ કરવાવાળી સિસ્ટમ દેટ ઇઝ બ્લડ બ્રેઇન બેરિયર બ્લડ બ્રેઇન બેરિયર. તો આ જે હાઈલી પોલર કમ્પાઉન્ડ છે એ બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરી શકશે નહીં કરી શકે. તો બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ નહીં કરી શકે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર આ ડ્રગ એની ઇફેક્ટ બતાવી શકશે નહીં બતાવી શકે. બ્લડ બ્રેઇન બેરિયરની ક્રોસ નહીં કરી શકે તો એની એક્શન બી નહીં બતાવે તો એની સાઈડ ઇફેક્ટ બી જોવા મળશે નહીં જોવા મળે રાઈટ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એન્ડોજિનસલી આ બધા એજન્ટ છે પ્રોડ્યુસ થાય છે એટલા માટે એની ઇફેક્ટ જોવા મળે છે વિધિન ફિઝિયોલોજી. પણ એડિશનલી તમે ફાર્મેકોલોજીકલ ઇન્ટેન્શનથી આપો છો તો બ્લડ બ્રેઇન બેરિયર છે એ ક્રોસ કરી શકશે નહીં તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એમની ઇફેક્ટ જોવા મળશે નહીં. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. શું થાય છે બેઝિકલી ઓકે અને એ બી મારે કહેવાની જરૂર નથી કે બેઝિકલી આ જે કમ્પાઉન્ડ છે હાઈલી પોલર કમ્પાઉન્ડ એ ઓરલી નહીં આપવા કમ્પલસરી તમારે સામે આપવા પડશે આઈવી આપવા પડશે રાઈટ. ઓકે હવે જો આપણે સેમ એજન્ટ છે રાઈટ કમ્પાઉન્ડ છે હું ડ્રો કરું છું એમાંથી આપણે માનો કે હાઇડ્રોક્સિલ ડિહાઇડ્રોક્સિલેશન કરી અને 3 and 4 કાર્બન પરથી હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી દઈએ છીએ તો અહીંયા આપણે રિમૂવ કરી દીધા
પછી શું થઈ જાય છે, એના બીટા કાર્બન પર જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ બી આપણે શું કરીએ છીએ, રિમૂવ કરી દઈએ છીએ, રાઈટ. ઓકે, હવે તમે જુઓ કે આ જે કમ્પાઉન્ડ છે એના 3 and 4 જે હાઇડ્રોક્સિલ ગ્રુપ હતું, રાઈટ, ત્યાં બેઝિકલી શું થતું હતું અહીંયા કે કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સપરેઝ છે, આ બંને પર, આ બંને 3 and 4 કાર્બન પર અટેક કરી અને કેટાકોલામિનને ઇનએક્ટિવેટ કરી દેતું. તો અહીંયા એ બંને હાઇડ્રોક્સિલ નથી, તો કેટાકોલામિન COMT અહીંયા અટેક કરી શકશે? નહીં કરી શકે, રાઈટ. ઓકે, હવે બીજું તમે જુઓ, અહીંથી બી આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપ બનાવી દીધું, અહીંથી બી હાઈલી પોલર ગ્રુપ છે આપણે રિમૂવ કરશું, તો બેઝિકલી આ કેવા છે, લેસર પોલર. અને લેસર પોલર હશે તો સેલ મેમ્બ્રેનને ક્રોસ કરી શકશે? કરી શકશે, રાઈટ. બ્લડ બ્રેન બેરિયરને બી ક્રોસ કરી શકશે. તો આ જે એજન્ટ જે બી હશે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એની ઇફેક્ટ એઝ વેલ એઝ એની સાઇડ ઇફેક્ટ બી બતાવશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. હવે તમે જુઓ, CH2 ધેન આફ્ટર CH2 એન્ડ NH2, રાઈટ. હવે મેં હમણાં ઇન પ્રિન્સિપલ કહ્યું કે આ તમે આપણે શું કર્યું કે ડિહાઇડ્રોક્સિલેશન કરી અને આ ગ્રુપને છે એ લેસર પોલર બનાવ્યું, રાઈટ. એટલે આ ઇઝીલી સેલ મેમ્બ્રેનને ક્રોસ કરે, પણ વધારે ઇઝી અથવા સેલ મેમ્બ્રેનને પરમિએબલ બનાવવું છે તો આપણે બેઝિકલી આને મિથાઇલેટેડ કરી દઈએ, રાઈટ. મિથાઇલેટેડ થશે તો વધારે પરમિએબલ થશે, સેલ મેમ્બ્રેનમાં વધારે ઇઝીલી ક્રોસ કરશે છે. તો એક વસ્તુ એ થશે. અને બીજી વસ્તુ શું થશે કે આલ્ફા કાર્બન પર મિથાઇલેશન થવાના કારણે આલ્ફા કાર્બન આર નાવ ઓક્યુપાઈડ. તો આલ્ફા કાર્બન ઓક્યુપાઈડ થઈ ગયો તો જે મોનોઅમાઇન ઓક્સિડેઝ છે, જે બેઝિકલી આલ્ફા કાર્બન પર બેસી અને ઓક્સિડેટિવલી ડીઅમાઇનેશન કરતો હતો અમાઇનો ગ્રુપનું, એ કરી શકશે હવે? નહીં કરી શકે. તો આ જે નવું કમ્પાઉન્ડ છે, ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડ, રાઈટ, કે જે બેઝિકલી ઇટ ઇઝ, યુ કેન સે હાઇપોથેટિકલી વાત કરીએ, ઇટ ઇઝ ડિરાઇવ ફ્રોમ એન્ડોજિનસ કેટાકોલામિન, પણ આની અંદર બેઝિકલી કેટાકોલ રિંગ છે. તો ધીસ ઇઝ કેટાકોલ, ધીસ ઇઝ કેટાકોલામિન, બરાબર. કારણ કે આની અંદર કેટાકોલ રિંગ છે, આની અંદર કેટાકોલ રિંગ છે નથી, આમાં ખાલી બેન્ઝિન રિંગ છે, રાઈટ. તો આ જે કમ્પાઉન્ડ છે જે બી છે, પણ એના સપોઝ ધીસ ઇઝ કેટાકોલામિન, તો આની અંદર કેટાકોલામિન નથી, તો આને આપણે શું કહીશું, નોન કેટાકોલામિન, રાઈટ. ઇઝ ઇટ મેકિંગ સેન્સ? ઓકે, તો આમાં COMT આને અટેક નહીં કરી શકે અને માઓ બી અટેક નહીં કરી શકે. તો એનો મતલબ શું થયો કે જો બંને એન્ઝાઇમ આ બંને પર અટેક કરી શકતા હતા તો એમની ડ્યુરેશન ઓફ એક્શન કેવી હતી? બહુ જ ઓછી, યુ કેન સે મિનિટોમાં ગણી શકાય એટલી હતી. હવે જો અહીંયા COMT અને માઓ બંને અટેક નહીં કરી શકે તો આ જે બી કમ્પાઉન્ડ છે એને માનો કે આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું તો એની ડ્યુરેશન ઓફ એક્શન કેવી હશે? લોંગ હશે, કારણ કે એને ડિસ્ટ્રોય કરવાવાળા એન્ઝાઇમ હવે મતલબ એ વસ્તુ છે ને કે જેને એન્ઝાઇમ અટેક કરી અને ડિસ્ટ્રોય અથવા ઇનએક્ટિવેટ કરી શકે, રાઈટ. તો નોર એપિનેફ્રિનમાંથી બેઝિકલી આપણે આ કમ્પાઉન્ડ બનાવ્યું કે જે બેઝિકલી હાઈલી પોલર નથી પણ હાઈલી પરમિએબલ છે, રાઈટ. એનો મતલબ શું થયો કે આ કમ્પાઉન્ડને આપણે ઓરલી બી આપી શકીશું, મેકિંગ સેન્સ ઓર નોટ? અને ઓરલી નહીં આપી શકે કે એબ્ઝોર્બ થવા નથી, પણ આ લેસર પોલર છે તો આપણે આપશો તો GIT થ્રુ એબ્ઝોર્બ થઈને બ્લડમાં મળશે, રાઈટ. આ જે ન્યૂ કમ્પાઉન્ડ છે જે બેઝિકલી નોર એપિનેફ્રિનમાંથી હાઇપોથેટિકલી વાત કરીએ તો સેમ એના જેવું બેઝિકલી શું કર્યું, હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કરીને આપણે મિથાઇલેશન કર્યું, રાઈટ. યસ, એની આઈડિયા? આ કમ્પાઉન્ડ, આ ડ્રગને આપણે શું કહીએ છીએ? યસ, નોરેડ્રેનાલિન. ઇટસેલ્ફ ઇટ ઇઝ નોરેડ્રેનાલિન. તો મેં એવું કહ્યું કે નોરેડ્રેનાલિનમાં આપણે આટલા ચેન્જીસ કર્યા, શું કર્યું તો ડિહાઇડ્રોક્સિલેશન કર્યું, તો મિથાઇલેશન કર્યું અને નોન કેટાકોલામિનમાં કન્વર્ટ કર્યું. યસ, તો વિચ ઇઝ ધીસ નોન કેટાકોલામિન? યસ, તમે નામ સાંભળેલું છે એમ્ફેટામિન? ધીસ ઇઝ એમ્ફેટામિન. એમ્ફેટામિન તમે, યસ, રૂટીનમાં વપરાતી ડ્રગ છે, રાઈટ. એમ્ફેટામિન, ધીસ ઇઝ અમાઇન ગ્રુપ છે, રાઈટ. અને ઇટ ઇઝ, યુ કેન ડિરાઇવ ફ્રોમ નોર એપિનેફ્રિન સ્ટ્રક્ચરલી ઓલ્ટરેશન કરીને, મેકિંગ સેન્સ ઓર નોટ? તો એમ્ફેટામિન કેવું છે, કેટાગોલામિન છે કે નોન કેટાગોલામિન? નોન કેટાગોલામિન. પણ આ જ મોલેક્યુલ તમે એડ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો યસ, દે એક્ટ એઝ અ સિમ્પેથોમાઇમેટિક્સ, બટ બેઝિકલી દે આર નોન કેટાગોલામિન, રાઈટ. બીજું શું થશે કે તમે આને ઓરલ બી આપી શકશો, ઓરલ બી આપી શકશો.
અને એક્શન ઓફ ડ્યુરેશન સોરી ડ્યુરેશન ઓફ એક્શન કેવો હશે? લોંગ હશે. બ્લડ બ્રેન બેરિયર ને ક્રોસ કરી શકીએ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બી ફિઝિકલી એ ઇફેક્ટ કરે. એનો મતલબ કે તમે ડિપ્રેશન છે તો એની અંદર એફિટામિન આપો છો તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એપ્રોચ કરીને ત્યાં યુ કેન સે એક્ટિવેટ કરશે. અધરવાઇઝ યસ, આ નન કટાકોલામિન છે એ સિમ્પેથોમામેટિકનું કામ કરશે ડિપ્રેશનના પેશન્ટમાં, મતલબ સમવોટ રાઈટ. ક્લિયર છે? વેરી ગુડ. ધીસ ઇઝ વોટ એપિનેફ્રિન. તો લેટ્સ મેક અનધર કમ્પાઉન્ડ રાઈટ. શું કરીએ છીએ આપણે? કેટાકોલામિન આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? નોન કેટાકોલામિન. નોન કેટાકોલામિન કરવું છે એટલે બેઝિકલી બેન્ઝીન રિંગ તમારે બનાવવી પડશે, એના પરથી 3-4 હાઇડ્રોક્સિલેશનને રિમૂવ કરી દેવાના રાઈટ. સો ધીસ ઇઝ નોન કેટાકોલામિન. બીજું શું ઓલ્ટરેશન શું થાય છે? તો આ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે રાઈટ. અહીંનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે રાઈટ. પછી શું છે? CH2 રાઈટ, એન્ડ ધીસ ઇઝ NH, એન્ડ બીજું અહીંયા કયું ગ્રુપ છે? મિથાઇલ ગ્રુપ છે રાઈટ. શું કરીએ છીએ? તો અહીંયા ધીસ આલ્ફા કાર્બન પર આપણે બેઝિકલી માઉનો અટેક ના કરવા દેવો હોય તો ફરીથી આપણે શું કરીશું? ત્યાં મિથાઇલેશન રાઈટ. તો અહીંયા વળી પાછું આપણે મિથાઇલેશન કરી દઈએ છીએ. એન્ડ ધીસ ઇઝ વન અનધર નોન કેટાકોલામિન ઇઝ અવેલેબલ વિચ ઇઝ સ્ટ્રક્ચરલી ડિરાઇવ ફ્રોમ યુ કેન સે એપિનેફ્રિન. યસ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? આઇસોપ્રિનાલિન. નો, ઇટ ઇઝ એફિડ્રિન. એફિડ્રિન એફિડ્રિન સ્યુડો એફિડ્રિન નામ સાંભળેલા છે રાઈટ. બ્રોન્કોડાયલેટર તરીકે બી યુઝ કરતા હોય છે, ઇવન મૂડ એલિવેટર તરીકે એવા હોય છે જે લોકો જે લોસ ઓફ લિબિડો થઈ ગયો હોય, મતલબ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એટલો બધો જે જોઈએ નહીં, દેટ ઇઝ ડિફરન્ટ રાઈટ. તો તમે મૂડ એલિવેટર તરીકે અથવા યુ કેન સે ડિપ્રેશનમાં બી આપી શકો છો, જે આપણે વાત કરીએ છીએ. તો એમ્ફિટામિન એન્ડ એફિડ્રિન દે આર બેઝિકલી વોટ? નોન કેટાકોલામિન, બટ દે એક્ટ એઝ અ સિમ્પેથો માઇમેટિક. પણ તમે જોશો કે એ પ્રમાણે દે આર લેસર પોલર, દે આર મિથાઇલેટર, દેટ્સ વાય દે કેન ગીવન ઓરલી. ડ્યુરેશન ઓફ એક્શન લાંબો હશે, બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરી શકે તો CNSમાં ઇન્ફેક્ટ એઝ વેલ એઝ સાઇડ ઇફેક્ટ જોવા મળશે. માઓ અને CMT પર અટેક નહીં કરી શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ વોઝ અબાઉટ કેટાકોલામિન એન્ડ નોન કેટાકોલામિન રાઈટ. ક્લિયર છે? આપણે કેટાકોલામિનના પ્રકાર જોઈ લઈએ અને પછી અમે બંને કેટાકોલામિન અને નોન કેટાકોલામિન વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈ લઈએ રાઈટ. અહીંયા સુધી કઈ પ્રશ્ન છે? અલ્ટિમેટલી શું કર્યું? નોર એપિનેફ્રિન છે એમાંથી આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી અને મિથાઇલેશન કર્યું તો આપણને એમ્ફિટામિન મળ્યું, અને એપિનેફ્રિનમાંથી આપણે બેઝિકલી કેટાકોલ રિંગ છે અને આપણે બેન્ઝીન રિંગમાં કન્વર્ટ કરી, અને એના આલ્ફા કાર્બન પર બેઝિકલી શું કર્યું આપણે? મિથાઇલ ગ્રુપ એડ કરી દીધું. અલ્ટિમેટલી શું કર્યું? ડિહાઇડ્રોક્સિલેશન એન્ડ મિથાઇલેશન, દેટ્સ ઇટ. બરાબર છે ને? આપણને શું મળ્યું? નોન કેટાકોલામિન એજન્ટ મળ્યા. કોઈ પ્રશ્ન છે? વેરી ગુડ. તો આગળ જઈશું આપણે, આની જરૂર નથી હવે રાઈટ. ઇન પ્રિન્સિપલ આપણે કેટાકોલામિનના ક્લાસિફિકેશન જોઈ લઈએ રાઈટ. યસ, સપોઝ યસ ધીસ ઇઝ યુ કેન સે નર્વ એન્ડિંગ રાઈટ. સપોઝ ધીસ ઇઝ નર્વ એન્ડિંગ, અને હવે તમને ખબર છે કે યસ અહીંયા શું હોય છે? નવ એન્ડિંગમાં બેઝિકલી
વેસિકલ્સ હોય છે અને વેસિકલ્સની અંદર બેઝિકલી આપણા શું સ્ટોર થયેલા હોય છે? કેટાકોલામિન, રાઈટ? તો એ સપોઝ ઇઝ અહીંયા વેસિકલ છે અને વેસિકલમાંથી શું રિલીઝ થવાનું છે? કેટાકોલામિન, રાઈટ? વેરી ગુડ. અને સપોઝ ધીસ ઇઝ ટાર્ગેટ ટીસ્યુ. કોઈ પણ બોડી ટીસ્યુ હોઈ શકે અને યસ અહીંયા કેટાકોલામિન રિલીઝ થાય તો અહીંયા જે રિસેપ્ટર હશે કયા હશે? એડ્રેનર્જિક સર્પેન્ટાઇન રિસેપ્ટર હશે, રાઈટ? 1, 2, 3, 4, 5, 6, 7 અને ઇન્ટ્રાસેન્ટ્રલરલી જી ઇન્હિબિટરી કે જે સ્ટિમ્યુલેટરી મોસ્ટલી, બરાબર છે? તો શું થશે અહીંથી? યસ, રિલીઝ થાય છે કેટાકોલામિનને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરી અને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટરને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે અને ટિશ્યુ ફંક્શન એન્હાન્સ કરે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ વન ટાઈપ વન. તો આ ટાઈપ વન જે છે બેઝિકલી શું કરે છે? ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ ધ એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડ શો ધ ઇફેક્ટ ઓફ, યુ કેન સે એઝ અ સિમ્પેથોમાયમેટિક. આ પ્રકારના જે સિમ્પેથોમાયમેટિક છે એને કહીએ છે ડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાયમેટિક્સ, રાઈટ? ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટર બીટા વન બીટા ટુ આલ્ફા વન આલ્ફા ટુ, મેકિંગ સેન્સ ઓર નોટ? ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ કરે અને ટિશ્યુ ફંક્શન એન્હાન્સ કરે. યસ, આઈડિયા છે. ડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાયમેટિક્સ એજન્ટ કયા કયા છે તમને ખબર જ છે? યસ, એડ્રેનાલિન, નોર એડ્રેનાલિન, આઇસોપ્રિનાલિન, રાઈટ? ડોપામિન. તો યસ, એડ્રેનાલિન, નોર એડ્રેનાલિન, આઇસોપ્રિનાલિન, રાઈટ? ડોપામિન અને ડોપામિન છે ક્લિનિકલી બહુ જ આઇનોટ્રોપ્સ તરીકે યુઝ થતો હોય છે. ડિટેલમાં હું બીટા વન એગોનિસ તરીકે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડિવિજ્યુઅલી લીડ કરીશ, રાઈટ? તો એના પર આપણે ડિટેલમાં કામ કરી શકીએ. ક્લિયર છો? વેરી ગુડ. તો આ સેકન્ડની વાત કરીએ તો યસ, બીજા એજન્ટ એવા છે જે બેઝિકલી સેલ મેમ્બ્રેન છે, જે નવ મેમ્બ્રેન છે, તો નવ મેમ્બ્રેનને ક્રોસ કરી બેઝિકલી શું કરી શકે કે નવ એન્ડિંગમાં એન્ટર થઈને બેઝિકલી એ પ્રમાણેના ઓલ્ટરેશન કરે કે રાધર સિન્થેસિસ કે સ્ટોરેજ કે રિલીઝ પ્રોસેસને એન્હાન્સ કરી અને યસ એન્ડોજીનસ કેટાકોલામિનની રિલીઝ પ્રોસેસ કેવી કરે? અગ્રાવેટ કરે, રાઈટ? તો અને ટાર્ગેટ ટિશ્યુ પર કેટાકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો ટિશ્યુ ફંક્શન એન્હાન્સ થશે, રાઈટ? તો ડાયરેક્ટલી એડ્રેનર્જિક સિસ્ટમ એડ્રેનર્જિક રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ નથી કરતો પણ ઇનડાયરેક્ટલી કરે છે, રાઈટ? શું કરે છે? તો નવ મેમ્બ્રેનમાં એન્ટર થઈ અને ફોર્સફુલી અધરવાઇઝ ઇટ યુ કેન સે ઇનિશિયેટ ધ રિલીઝ પ્રોસેસ ઓફ ધ કેટાકોલામિન. આ પ્રકારના જે એજન્ટ છે જે બેઝિકલી અલ્ટિમેટલી શું થશે તો ઇટ વિલ મિમિક ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને શું કહે છે? સિમ્પેથોમાયમેટિક્સ. પણ એ ડાયરેક્ટલી એક્ટ કરે છે કે ઇનડાયરેક્ટલી એક્ટ કરે છે? ઇનડાયરેક્ટલી. તો આ પ્રકારના સિમ્પેથોમાયમેટિક્સ છે એને કહીશું ઇનડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાયમેટિક્સ, રાઈટ? યસ, ઇનડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાયમેટિક્સ કયા કયા છે ખબર છે? એમ્ફેટામિન એન્ડ અપ ટુ સમ ડિગ્રી એફેડ્રિન, રાઈટ? ઓકે, એન્ડ નાઉ ધ થર્ડ ક્લાસ. થોડા ગ્રુપ એવા છે બેઝિકલી યસ, તો યસ પર્ટિક્યુલર ડ્રગ એવી છે જે બેઝિકલી શું કરે છે તો એ ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ? એન્ડ એન્હાન્સ ધ ટિશ્યુ ફંક્શન. એન્ડ સેમ ડ્રગ બેઝિકલી એન્ટર ઇન નવ એન્ડિંગ એન્ડ ફોર્સ ધ રિલીઝ ઓફ એક્સ્ટ્રા કેટાકોલામિન ફ્રોમ ધ નવ એન્ડિંગ,
રાઈટ. તો એનો મતલબ શું થયો કે આ જે થર્ડ ગ્રુપ છે એ ડાયરેક્ટ એક્ટિંગ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ એક્ટિંગ ડ્રગ તરીકે કામ કરે છે. એટલે એનો મતલબ શું થયો કે મિક્સ કામ કરે છે, રાઈટ. એ શું કરે છે, ડાયરેક્ટ એડ્રેનર્જિક રિસેપ્ટરને બી સ્ટિમ્યુલેટ કરે છે અને બેઝિકલી નર્વ એન્ડિંગમાં સેલ મેમ્બ્રેનને ક્રોસ કરીએ અને ફોર્સ બી કરે છે એક્સ્ટ્રા કેટાકોલામાઇન રિલીઝ કરવાનું. આ પ્રકારની જે ડ્રગ છે અથવા ક્લાસ છે જે બેઝિકલી ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાઇમેટિક્સ તરીકેનું કામ કરે છે એમને આપણે કહીએ છીએ મિક્સ્ડ એક્ટિંગ, મિક્સ્ડ એક્ટિંગ યસ સિમ્પેથો માયમેટિક્સ, રાઈટ. એક્ઝામ્પલ છે એનું એફિડ્રીન. એફિડ્રીન છે બેઝિકલી યસ એ યસ નવ એન્ડિંગમાં એન્ટર થઈ અને યસ ફોર્સ કરે છે બેઝિકુલર કેટાકોલામિન એક્સ્ટ્રા કેટાકોલામિન રિલીઝ કરવાનું, યુ કેન સે પોસ્ટ જંક્શનલ સાઇનેપ્સિસ પર, અને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટરને બી સ્ટિમ્યુલેટ. સ્પેસિફિકલી વાત કરીએ વધારે એફિનિટી તો બીટા બીટા અને આલ્ફા રિસેપ્ટર, યુ કેન સે યસ આલ્ફા વન એન્ડ યુ કેન સે બીટા વન. તો ધીજ આર ધ યુ કેન સે ટાઈપ્સ ઓફ યુ કેન સે ક્લાસિફિકેશન ઓફ ધ સિમ્પેથોમાયમેટિક્સ. ત્રણ પ્રકારના સિમ્પેથોમાયમેટિક્સ, ડાયરેક્ટ એક્ટિંગ, ઇનડાયરેક્ટ એક્ટિંગ એન્ડ મિક્સ્ડ એક્ટિંગ. ડાયરેક્ટ એક્ટિંગ તો એન્ડોજીનસ છે, કેટાકોલામિન છે, એડ્રેનાલિન, નોર એડ્રેનાલિન, આઇસોપ્રિનાલિન, રાઈટ. દેન આપણે ઇનડાયરેક્ટ એક્ટિંગ છે જે ડાયરેક્ટલી એક્ટ નથી કરતા પણ ફોર્સ કરે છે, દે ફોર્સ ટુ રિલીઝ એક્સ્ટ્રા એન્ડોજીનસ કેટાકોલામિન. અને સબસ્ટાન્સ કયા છે એજન્ટ, એમ્ફિટામિન એન્ડ એફિડ્રીન. બીજા છે બંને બે થી કામ કરે દે આર બેઝિકલી એફિડ્રીન, રાઈટ. નાવ લેટ્સ સી ડિફરન્સ બિટવીન કેટાકોલામિન એન્ડ નોન કેટાકોલામિન. ખબર પડે આપણને, રાઈટ, કે શું શું બેઝિકલી એમનામાં ફરક છે. તો આપણને વધારે ઈઝ રહે, રાઈટ. ઓકે, ઓકે, તો અહીંયા હું લખું છું કેટેકોલામિન એન્ડ નોન કેટેકોલામિન. બેઝિકલી કેટેકોલામિન્સ અને રિલેટેડ ડ્રગ્સ આર બેઝિકલી એમાં એમનું સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમને સ્ટ્રક્ચરલી સ્ટડી કરવામાં આવે છે થોરોલી. અને કારણ કે બીજી તમે ડ્રગ જોશો લાઈક બીજા કોઈ પણ તો એની અંદર એનું સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પણ કેટાકોલામિનની અંદર એનું સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. કેમ, કારણ કે એ જે તે એજન્ટ છે અથવા સબસ્ટાન્સ છે એના સ્ટ્રક્ચરમાં થોડું મોડિફિકેશન કરો છો ને તો એની એક્ટિવિટી ચેન્જ થઈ જાય. તમે યસ કોઈ પણ સ્ટ્રક્ચર છે યસ મોનોઅમાઇન એનું તમે સ્ટ્રક્ચર ઓલ્ટર્ડ કરો છો તો એનો બેઝિકલી યુ કેન સે ડ્યુરેશન ઓફ એક્શન ઓલ્ટર થઈ જાય છે. અધરવાઇઝ એની રિસેપ્ટરનો રિસ્પોન્સ છે એ ઓલ્ટર થઈ જાય છે. અધરવાઇઝ યુ કેન સે એનું બોડી ટિશ્યુમાં ડિસ્ટ્રીબ્યુશન અને મેટાબોલિઝમનો પાથવે ઓલ્ટર થઈ જાય છે. મેકિંગ તમને હું જસ્ટ એક્ઝામ્પલ આપું, લાઈક એડ્રેનાલિન છે અને એફિડ્રીન છે, તો એમાં તમે ડીહાઇડ્રોક્સિલેશન અને મિથાઇલેશન કર્યું તો આખો તમે સ્ટ્રક્ચર ઓલ્ટર્ડ કર્યું તો એનું હવે બેઝિકલી શું થશે, તો એના શું થશે, તો ડ્યુરેશન ઓફ એક્શન એફિડ્રીનનો ઇન્ક્રીઝ થઈ જશે, રૂટ છે એ એડ થઈ જશે, ઓરલી અવેલેબલ થઈ જશે, બરાબર છે. માઓ છે કે સીઓમટી અટેક નહીં કરી શકે, નહીં કરી શકે, મેકિંગ સેન્સ ઓર નોટ. તો આ એટલા માટે કેટાકોલામિન જ્યારે સ્ટડી કરતા હોઈએ છીએ ત્યારે એનું સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્ટ્રક્ચરની અંદર ઓલ્ટરેશન કરવાથી ડ્રગની એફિનિટી રિસેપ્ટર દ્વારા એનો રિસ્પોન્સ બોડી ટિશ્યુની અંદર એનું ડિસ્ટ્રીબ્યુશન મેટાબોલિઝમ ડ્યુરેશન ઓફ એક્શન બધું જ ઓલ્ટર થઈ જતું હોય છે, રાઈટ. હું કેટાકોલામિનનું એક એક્ઝામ્પલ અહીંયા ડ્રો લખું છું, દેટ ઇઝ કેટાકોલામિનનું કહી લઉં, અહીંયા એપિનેફ્રિન લઈ લઉં છું, રાઈટ, ફાઇનલ. તો યસ 3-4 હાઇડ્રોક્સિલેશન then CH hydroxylation CH2 NH CH3 methylation, right.
અને નોન કેટાકોલામિન ની અંદર શું લઈ લઉં છું, અહીંયા માનો કે એફેડ્રિન લઈ લઉં છું, તો નોન કેટાકોલામિન સી એચ, અહીંયા શું કરીએ છીએ, મિથાઇલેશન એડ કરીએ છીએ, રાઈટ, એન્ડ ધીસ ઇઝ એન એચ સી એચ, ધીસ ઇઝ નોન કેટાકોલામિન, ધીસ ઇઝ કેટાકોલામિન, રાઈટ. હવે એનો ડિફરન્સ જોઈએ કે શું શું હોઈ શકે. તો યસ, તમે જે કહો મને, યસ, બંનેમાં શું શું ફરક છે, વોટ ઇઝ ધ ડિફરન્સ? ઓકે, હું તમને ફોર એન એક્ઝામ્પલ, કેટાકોલામિન કેન નોટ ગીવન ઓરલી, કાન્ટ ગીવન ઓરલી. વોટ અબાઉટ નોન કેટાકોલામિન? ધે કેન બી ગીવન, રાઈટ, કેન બી ગીવન, રાઈટ. ઓકે, સી, દે આર અટેક બાય સીયુએમટી એન્ડ માઉ, રાઈટ. તો અટેક બાય સીયુએમટી કેટાકોલો મિથાઇલ ટ્રાન્સપરેઝ એન્ડ મોનોએમાઇન ઓક્સિડેઝ. આની અંદર યસ, કેટાકોલ રિંગ જ નથી અને આલ્ફા કાર્બન છે, ઓક્યુપાઈડ છે, જેના કારણે યુ કેન સે સીયુએમટી એન્ડ મોનોએમાઇન ઓક્સિડેઝ કેન નોટ અટેક, કાન્ટ અટેક. લોજિકલી છે, જઈએ છે, બરાબર. હવે જો સીયુએમટી અને માવ છે કેટાકોલામિન પર અટેક કરતા હશે, તો બેઝિકલી યસ, એમનો ડ્યુરેશન ઓફ એક્શન કેવો હશે? ડ્યુરેશન ઓફ એક્શન ઇઝ શોર્ટર, યુ કેન કાઉન્ટ ઇન મિનિટ્સ, રાઈટ. બટ અહીંયા બેઝિકલી છે, સીયુએમટી અને માવ અટેક નથી કરતા, જેના કારણે એમની બાયો અવેલેબિલિટી વધારે છે, જેના કારણે એમનો ડ્યુરેશન ઓફ એક્શન કેવો છે? Longer. Making sense or not? Very good. Biju, this is basically, you can say highly polar. Because hydroxyl group are there, they are highly polar, right? They are highly charged and polar. And they are basically lesser polar. Spelling બરાબર છે ને? Don't. કઈ વાંધો નહીં. હાઈલી પોલર છે, તો કેન ધે ક્રોસ બ્લડ બ્રેઇન બેરિયર? નો, તો ધે કાન્ટ ક્રોસ બ્લડ બ્રેઇન બેરિયર, બટ ધે કેન, રાઈટ. નોન કેટાકોલામિન કેન ક્રોસ બ્લડ બ્રેઇન બેરિયર. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, આના પરથી નવું જો લોજિકલી જઈએ, તો ધે કેન શો ઇટ્સ effect and side effects on central nervous system. Sorry, they cannot. Catecholamine can't show, cannot if show its action on and side effect on central nervous system. So can't work on CNS. Simply baat kariye. Can't work on CNS. But they can, right? They do. They can. Making sense or not? Right? Okay. Bija su che? Bija kaya logical difference banne ma? Yes. They can, they are highly lesser polar, so blood brain, right? They can cross blood brain barrier, they can't. So majority of we have covered, right? So what is the difference between catecholamine and non-catecholamine? Clear? Yeah, bija asa kadach, pan atare apna magad ma jetla aave che etla apde discussion kare. Koi prashna chhe ahiya sudhi? Yes? Very good. So yes, up to now we have discussed classification of the, you can say, sympathomimetics. They are basically direct acting, indirect acting, and mixed acting sympathomimetics. And then we basically discuss about the difference, you can say, difference between catecholamine and non-catecholamine. So example of catecholamines are basically
એડ્રેનાલિન, નોરેડ્રેનાલિન, ડોપામિન, યુ કેન સે યસ આઇસોપ્રિનાલિન ઓર આઇસોપ્રોટેરોનોલ, નોન કેટાકોલામિન ની અંદર બીજી એમ્ફેટામિન ઓર એફેડ્રિન. તો બેઝિકલી દે આર હાઈલી પોલર, કેટાકોલામિન એન્ડ દે આર લેસર પોલર. દે આર હાઈલી પોલર, ધેટ્સ વાય દે કેન નોટ ગિવન ઓરલી, બટ દે કેન ગિવન ઓરલી, રાઈટ? દે હેવ કેટાકોલ રિંગ, સો ધેટ્સ વાય દે કેન બી અટેક બાય સીઓએમટી એન્ડ માઉ, બટ નોન કેટાકોલામિન કેન નોટ બી અટેક બાય સીઓએમટી એન્ડ માઉ, રાઈટ? યસ, બાયોઅવેલેબિલિટી અવેલેબલી, સોરી, બાયોઅવેલેબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય છે, કારણ કે સીઓએમટી ને માઉ અટેક નથી કરી શકતા, જેના કારણે ડ્યુરેશન ઓફ એક્શન છે એ કેટાકોલામિન નો લોંગર છે, જ્યારે નોન કેટાકોલામિન નો શોર્ટર છે. બરાબર છે, હું અહીંયા આવતો પણ મેં લાસ્ટ મોમેન્ટમાં કરેક્ટ કરી લીધી, રાઈટ? તો નોન કેટાકોલામિન નો ડ્યુરેશન ઓફ એક્શન લોંગર છે, જ્યારે કેટાકોલામિન નો શોર્ટર છે, બીકોઝ દે આર અટેક બાય ધ ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ. દેન યસ, એઝ દે આર હાઈલી પોલર, દે કેન નોટ ક્રોસ બ્લડ બ્રેઇન બેરિયર, બટ દે કેન, રાઈટ? એન્ડ ધેટ્સ વાય દે કેન બ્લડ ક્રોસ બ્લડ બ્રેઇન બેરિયર, સો દેટ કેન દે કેન વર્ક ઓન સીએનએ એન્ડ દે કેન શો ઇટ્સ ઇફેક્ટ એન્ડ સાઇડ ઇફેક્ટ્સ. And they can, non-catecholamine can work on CNS, but they can't. Right? Any other question? Very good. Yes.